તમે જોઈ રહ્યા છો અપના ગુજરાત। विद्यार्थी मित्रों धोरण 10 અને 12 ના પરિણામો આવી ચૂક્યા છે અને પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે ત્યારે વિદ્યાર્થીઓ ઘણા પણ એવા છે કે 12 પછી તેઓને શું કરવું તેની સાચી દિશાનું જ્ઞાન હોતું નથી તો આવા જ વિદ્યાર્થીઓને ઘરે બેઠા માર્ગદર્શન મળે તે માટે અપના ગુજરાત દ્વારા એક ખાસ પહેલ શરૂ કરવામાં આવી છે જેમાં જે શિક્ષણવિદો છે તજજ્ઞો છે તેનું માર્ગદર્શન પૂરું પાડવાનો પ્રયાસ કરાયો છે અને આ જ કડીમાં આજે આપણી સાથે જોડાયા છે એલડી આર્ટ્સ કોલેજના કોમ્પ્યુટર વિભાગના અધ્યક્ષ ડોક્ટર જયેશ સોલંકી સર આપનું સ્વાગત છે અપના ગુજરાતમાં થેન્ક યુ આભાર સર સામાન્ય રીતે પરિણામો આવી ચૂક્યા છે અને વિદ્યાર્થીઓને આગળ સાચી દિશાનું માર્ગદર્શન હોતું નથી કે તેઓને આગળ શું કરવું ખાસ કરીને 12 આર્ટ્સ અને કોમર્સ પછી હવે ક્યાં ક્યાં વિકલ્પો છે આ વિદ્યાર્થીઓ માટે તેના માટે ગુજરાત યુનિવર્સિટી ઓનલાઈન એડમિશન્સ કમિટી દ્વારા એવી જ પહેલ કરવામાં આવી છે કે જેવી કે આપના તરફથી આપના ગુજરાતમાં કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓએ ધોરણ 12નું રિઝલ્ટ આવ્યા પછી કઈ સ્ટ્રીમમાં જવું છે આર્ટ્સમાં જવું છે કોમર્સમાં જવું છે કે સાયન્સમાં જવું છે પોતાના બેકગ્રાઉન્ડ અને ઇન્ટરેસ્ટ પ્રમાણે એણે વિદ્યાર્થીએ નક્કી કરવાનું હોય છે વિદ્યાર્થીઓએ ઇનફેક્ટ અમે ગુજરાત યુનિવર્સિટી ઓનલાઈન એડમિશન્સ કમિટીની દ્વારા અલગ અલગ પ્રકારના જે અભ્યાસક્રમો છે જેવા કે બીએ બીકોમ બીએસસી એલએલબી એમએસસી ઇન્ટિગ્રેટેડ કોર્સિસ વગેરે કોર્સિસ માટેની ઇન્ફોર્મેશન્સ બુકલેટ બનાવેલી છે લેટ મી ટેક વન એક્ઝામ્પલ કે અમે બીએ માટે 73 પેજીસની ઇન્ફોર્મેશન્સની બુકલેટ બનાવી છે જેનાથી વિદ્યાર્થી દ્વારા કોઈપણ ડિજિટલ ડિવાઇસીસ ઉપર એ બુકલેટને ડાઉનલોડ કરી અને એના માટેના રૂલ્સ શું છે એડમિશન્સના રૂલ્સ શું છે કેવી રીતે એને એડમિશન્સ ત્યાં લેવું અને એના માટેના જે મુજબના પ્રશ્ન જે છે અને એને એડમિશનની એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે કયા વિષય સાથે કરવું કઈ કોલેજમાં કયો વિષય ઓફર કરે છે કયું મીડિયમ છે એનો ટાઈમિંગ શું છે તો પોતાના ઇન્ટરેસ્ટ પ્રમાણે પોતાના બેકગ્રાઉન્ડ પ્રમાણે એ ચોઈસ કરી શકે એના માટે આ ઇન્ફોર્મેશન્સ બુકલેટ દ્વારા અમે જાણકારી આપીએ છીએ સેકન્ડ FAQ ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન્સ એને કઈ કઈ ટાઈપની મૂંઝવણો હોય એડમિશન્સને લગતી તો એમાં અમારો જે અનુભવ જે છે આ ચોથું વર્ષ જે છે ઓનલાઈન એડમિશન્સનો ગુજરાત યુનિવર્સિટી દ્વારા તો કયા કયા પ્રકારના પ્રશ્નો આવે છે પ્રશ્નોનું નિરાકરણ માટે પ્રશ્નો અને એનો જવાબ બંને લેંગ્વેજમાં ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજની અંદર અમે આપેલો છે કે જેનાથી વિદ્યાર્થીઓને પોતાના પેરેન્ટ્સને સાથે ડિસ્કસ કર્યા બાદ કયો વિષય લેવો કઈ કોલેજ સિલેક્ટ કરવી અને આગળ કેરિયર શું હશે એની ઇન્ફોર્મેશન્સ આપવાનો અમે આ રીતે પ્રયાસ કરેલ છે જે 12 પછીનો રિઝલ્ટ આવ્યા છે અને વિદ્યાર્થીઓ હવે એડમિશન માટે જે કાર્યવાહી હાથ ધરી છે તો ખાસ કરીને આર્ટ્સ અને કોમર્સ પછી વિદ્યાર્થીઓની કેવામાં રુચિ વધી છે કયા કયા વિષયમાં તેઓ આગળ વધી રહ્યા છે કયા કોર્સ નવા આવ્યા છે આર્ટ્સની જે હું વાત કરું તો ગયા વર્ષ કરતાં આ વર્ષની સરખામણીમાં એવું લાગી રહ્યું છે કે આર્ટ્સના વિદ્યાર્થીઓ આર્ટ્સના રિલેવન્ટ જે સબ્જેક્ટો જેવા જે છે કે ઇંગ્લિશ લિટરેચર છે ઇકોનોમિક્સ સાયકોલોજી પોલિટિકલ સાયન્સ છે સોશિયોલોજી છે હિસ્ટ્રી જે છે બરાબર એ વિષયો તરફ એ લોકોને વધારે જોગ છે એનું કારણ છે કે યુપીએસસી જીપીએસસી અને કોમ્પિટિટિવ સર્વિસીસ જેવી એક્ઝામિનેશન્સ હોય છે એમાં આર્ટ્સના વિદ્યાર્થીઓને જે વધુ એમના કેરિયરમાં લાભ કરતા બને છે એટલે જે વિદ્યાર્થી અને જે પેરેન્ટ્સને પૂરેપૂરું માર્ગદર્શન મળી રહેલું છે કોઈ બી કાઉન્સેલિંગ દ્વારા ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટલી ધારો કે આપણી ચેનલ દ્વારા જે કોઈ સેમિનાર એટેન્ડ કરીને અથવા તો કોઈએ પીઅર ગ્રુપ્સે કોઈ સલાહ આપી હોય તો કોમ્પિટિટિવ જે સર્વિસીસ છે IAS IPS કલેક્ટર બનવું છે મામલતદાર બનવું સિવિલ સર્વિસીસને એના માટે આર્ટ્સના જે સબ્જેક્ટો જે છે મેં જે આપને કીધા એ ઘણા બધા ઉપયોગી થઈ રહ્યા છે એટલે વિદ્યાર્થીઓ આર્ટ્સના જે છે આ તરફ ઝોક વધ્યો છે અને આઈ એમ શ્યોર દેટ કે આનાથી આઈ મીન વિદ્યાર્થીઓને લાભ કરતા થશે આર્ટ્સના જે વિષયો જે પણ સબ્જેક્ટો લઈ હશે એમાંથી સર પ્રોફેશનલ કોર્સીસની વાત કરવામાં આવે તો 12 પછી વિદ્યાર્થીઓને કયા કયા પ્રોફેશનલ કોર્સીસમાં પ્રવેશ મળી શકે છે કેવી કારકિર્દી કરી શકે છે પ્રોફેશનલ કોર્સિસ પણ આજકાલ પ્રાઇવેટ યુનિવર્સિટી દ્વારા પણ ઘણા આઈ મીન ડીમ યુનિવર્સિટી દ્વારા પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે ગવર્મેન્ટ એટલે કે ગ્રાન્ટિંગ એડ કોલેજ દ્વારા પણ જે સિલેબસ પ્રમાણે જેમને ઉપયોગ કરતા રહે એવા રૂટીન સિલેબસ પણ પ્રમાણે જોઈ શકે છે પણ મને ખ્યાલ છે ત્યાં સુધી ઘણી યુનિવર્સિટી છે કે જે લિબરલ સ્ટડીઝ ઉપર લેટ મી ટેક એ એક્ઝામ્પલ ફોર પંડિત દીનદયાળ યુનિવર્સિટી જે છે અહીંયા
એ લોકોએ આવા લિબરલ સ્ટડીઝ ઉપરના જે કોર્સિસ આર્ટ્સમાં કરેલા છે, ઘણા ફાઇન આર્ટ્સ ઉપર પણ વિદ્યાર્થીઓનો જોબ રહેતો હોય છે, ઘણા જેવા પ્રોફેશનલ કોર્સિસ જે છે બી સ્કૂલ જે હોય છે, તો એ બી સ્કૂલની અંદર પણ લોકો એડમિશન્સ લેતા હોય છે. બાર ધોરણ પછી ઘણા ઇન્ટિગ્રેટેડ કોર્સિસ પણ આવે છે કે 5 વર્ષના, બરાબર, 3 વર્ષ પછી એ લોકો બેચલર ડિગ્રી લેવા છે અને બીજા 2 વર્ષ કરે. તો જેમ કે કીએ સ્કૂલ બિઝનેસ ઓફ મેનેજમેન્ટ જે છે એમાં એમએસસી આઈટી અને એમએસસી એમબીએ થઈ રહ્યું છે. તો વિદ્યાર્થીઓને 5 વર્ષનો જે અનુભવ થાય તેમને માસ્ટર ડિગ્રીઝ અને એમનું કેરિયર એ સારી રીતે બનાવે છે. આવા ઘણા બધા પ્રોફેશનલ કોર્સિસ અલગ અલગ યુનિવર્સિટી દ્વારા, ગુજરાત યુનિવર્સિટી અને બીજી અલગ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતા હોય છે.